सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि दर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર લખે છે ભગવાન શ્રી હરિ સંતો પાસે કીર્તન ગૌડાવે છે સભાની અંદર ભગવાન વિરાજમાન છે ભગવાને ધામની અંદર જે છે દરેક ધામો એ અક્ષરધામ સર્વથી ધામમાં શ્રે છે બધું જ અક્ષરની અંદર છે આવા બધા વિવેકોએ યુક્ત ત્યાં સભામાં વાત કરી છે આગળ હવે સ્વામી લખે છે પૂર અગિયારમું અને તરંગ ત્રેવીસ हरि गान कराई રહે मध्य रात ભય पीछे पलंग पर निज तम्बु में जो है एह पीछे पलंग पर निज पलङ्गज में जो एह निंद में सुख अपार मूर्ति चिवता कुहरि શ્રીહરિ કીર્તન ગૌડાવતા હતા પછી ગાઈ છે શ્રીહરિ કીર્તન ગૌડાવતા હતા ને મધરાત થઈ ગઈ પછી પોતાના તંબુમાં જઈને પલંગ ઉપર હરિના ચરણ કમળને જોતા થતા સંતો ધ્યાનમાં બેસી ગયા સોળે ચિહ્નોએ સહિત શ્રીહરિના ચરનાર વિંદને પોતાના અંતઃકરણમાં પરોવતા રહ્યા કેટલો સરસ શબ્દ અહીં આગળ ઉપયોગ થયો છે ભગવાન જ્યારે પોઢી ગયા ત્યારે ભગવાનના સોળે ચિહ્નોને સંતો ધ્યાનમાં જોતા થકા પોતાના અંતઃકરણમાં પરોવતા ગયા જેમ પેલું માળાને મનકાને જેમ દોરામાં પરોવે એવી રીતે સંતોએ પોતાના અંતઃકરણની અંદર મહારાજના ચરણના સોળ ચિહ્નોને પરોવી દીધા કેટલો સરસ શબ્દ છે પરોવવા ક્યારેય છૂટા ન પડે માળાનો દોરો આમ સોસરો ચાલ્યો જાય ને એક એક મનકો જેમ જોડાયેલો હોય એમ સંતોએ વૃત્તિરૂપી દોરાની અંદર અંતઃકરણમાંથી ઉઠતી જે વૃત્તિઓ છે વૃત્તિરૂપી દોરાની અંદર ભગવાનના સોળ ચિહ્નોને ગૂંથી લીધા આપણા જીવનમાં પણ આપણે આવું કંઈક પરોવે અષ્ટકોણ ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુ જવું કળશ ધનુષ બધા એ ચિહ્નોને આપણે પરોવી દઈએ અંતકરણ મહારાજના ચિહ્નો જોયા કરીએ ભગવાનના ચન્ડારવી દર્શન કર્યા કરીએ ઉર્ધ્વ રેખાની અંદર આમ ઉર્ધ્વ રેખા મહારાજની અંગૂઠાને આંગળીથી નીકળીને આમ પાણી તરફ જતી હોય ને ઉર્ધ્વ રેખાની ઉપર ફરી ઉર્ધ્વ રેખાની ઉપર જેમ તમે નાના છોકરા ગેમ રમતા હોય ને તે જોયું હશે કે એની આમ પટ્ટી હોય ને રોડની એની ઉપર ગાડી ચલાવે વિડિયો ગેમ રમતા હોય જે ગેમો રમતા હોય એમાં એમ કરે ને એમ આપણે વૃત્તિ ગેમ રમવાની છે ભગવાનના ચરનારીમાં રહેલા ચિહ્નોની અંદર વૃત્તિ પરોવીને ચિહ્નોની અંદર ફર્યા કરવાનું છે મહારાજના સ્વરૂપને સંભાળ્યા કરવાનું છે એવું સંતો કરતા એટલે એને સદાય સુખ વર્ત્યા કરતું નિંદ મે સુખ મૂર્તિ ચિતવતતા કુહરી સંતોને રાજી થવા જેવી વાત આવી સંતો અતિ એ રાજી થશે આ વાતને સાંભળીને મારે રાજી થવાની વાત આવી પોતાની મૂર્તિનું ચિંતવન કરનારા સંતોને શ્રી હરિ ઊંઘ કરતા પણ ઘણું વધારે સુખ આપતા હતા તેથી તે સંતોને ઊંઘ ઝેર જેવી થઈ ગઈ હતી ઊંઘમાં સુખ તો જ મનાય કે ભગવાનની મૂર્તિ હજુ એવી ન થઈ હોય ઊંઘ અમૃત જેવી લાગે અને મૂર્તિ ધારવાની હોય તો ઝેર જેવું લાગે અને જો મૂર્તિમાંથી સુખ એવું આવવા લાગે ઊંઘ કરતા વધારે મૂર્તિમાંથી સુખ આવે તો જ ઊંઘ છૂટે ને જીવનો સ્વભાવ છે કે જેમાંથી સુખ વધારે અનુભવાય એટલે બીજી વસ્તુ છોડતા એને વાર લાગે નહીં સંતોને ઊંઘ ઊંઘનું જે સુખ આવે એના કરતાં પણ મૂર્તિનું સુખ ભગવાને વિશેષ આપ્યું હતું જેના કારણે એ સંતોને ઊંઘ ઝેર જેવી લાગતી હતી ક્યાં ઊંઘ જોઈએ જ નહીં શરીરની જરૂરિયાત છે એક પાર્ટ છે શરીરનો ખોરાક પાણી ઊંઘ એ શરીરનો એક પાર્ટ છે પણ મૂર્તિનું જેને બળ આવી જાય મૂર્તિનું જેને સુખ આવી જાય મૂર્તિમાં જેને સુખ મનાઈ જાય એને ઊંઘ પણ છૂટી જાય ભૂખ છોડવી સહેલી છે ઊંઘ છોડવી અઘરી છે ભૂખ્યો વ્યક્તિ ઊંઘીને ઉપવાસ કરી નાખે ભૂખ્યો વ્યક્તિ હોય ને ભૂખ્યા રહેવું હોય ને ઊંઘી જાય તો ભૂખ્યા તો રહેવાય સવારે તમે દસ વાગે ઊંઘી જાઓ ને બપોર ચાર વાગે ઉઠો ને પાછા છ વાગે ઊંઘી જાઓ ને રાતે દસ વાગે ઉઠો ઊંઘીને ઉપવાસ થઈ શકે ઉપવાસ આમ કહેવાય જ નહીં દીવા નિંદ્રા થઈ એટલે ઉપવાસ પૂરો જ થઈ ગયો પરંતુ ઉપવાસ કરવો સહેલો છે ઊંઘનો ત્યાગ કરવો બહુ અઘરો છે જા જા ભાગના કળિયુગી જીવોને જો વધુમાં વધુ પ્રેમ હોય તો ઊંઘમાં મગરની જેમ પડ્યા રહેવું જેટલું ગમે મગરની જેમ પડ્યા રહેવું જેટલું ગમે એટલું ચકોરની જેમ ચંદ્ર સામું જોવું ચકોરની જેમ ભગવાનની મૂર્તિ સામું જોવું ભગવાનના શાસ્ત્રનું વાંચન કરવું એ ન ગમે હોય છે ઘણા ભગવાનના ભક્તો સંતો એવા હોય છે કે જેને ઊંઘ ત્યાગ કરેલી હોય જરૂરિયાત પૂરતું જ હોય હોય વધારે ના પણ ઘણી વખત આપણે સારા સારા કહેવાતા હોઈએ પણ ઊંઘ તો ઓહો માથે ચડી ગયેલી હોય ચોટલી ઝાલીને બેઠી હોય ઊંઘ કેમ કેવી ચોટલી ઝાલીને બેઠી હોય ઓહો હો ક્યારેય પણ આપણને એમ ના થાય કે હાલો ભાઈ આજે રજા છે તો વહેલા ઉઠીને ભજન કરીએ એવું ના થાય ઉપરથી એમ થાય જો કોઈ કે હોઈ જાવ તો કે સારું હોઈ જઈએ ત્યારે બીજું શું ઊંઘ એટલી વાલી હોય એવું થયું લો ઊંઘનું તો એવું અઘરું છે તંત્ર પણ હવે ભગવાનને કહેવું પડે હે મહારાજ તમે તમારી મૂર્તિનું સુખ એટલું આપો કે ઊંઘ જ અમારી પાસેથી જતી આ શું કથા કરું છું હવ હવ પોતપોતાના અંતરમાં કેમેરા નાખીએ પણ આપણે જરૂરિયાત કરતા કેટલી ઊંઘ વધારે લઈએ છે એ વિચારીએ આમાં પાછું એવું છે તમે તો લગભગ નાખશો તમે કહેશો અમે જોબે જતા રહીએ હવારમાં અમારે ક્યાં ઊંઘ લેવાની હોય જાજી પણ જ્યારે જોબે ન જવાનું હોય ત્યારે અમારા જેવા થઈ ને ફ્રી ત્યારે વિચારવાનું રવિવાર હોય શનિવાર હોય ત્યારે કેવું થાય છે ત્યારે એવું થાય છે વધુ બધું ભજન કરી લો આજે ત્યારે તો એમ થાય કે ખાદ પાંચ દિવસથી જઈએ છે આજે તો ઊંઘી લઈએ બરાબર એમ થાય ને એવું અને અમારે તો રોજ તપાસ કરવો પડે હાથે હાથ દી કોઈ જોબ નહીં હવારની આરતી કરવાની ભજન કરવાનું એટલી જોબ એમાં વી ક્યારેક કઈક ભાઈ માથું દુખે છે પેટ દુખે છે તાવ આવે છે તો સંતોષ દયાળુ હોય બીજા સારું ત્યારે હોઈ જાઓ હોઈ જાઓ આવું થાય એટલે ઊંઘ બહુ અઘરી છે ઊંઘને કાઢવી પડે પણ કળિયુગના જીવને વાલમ વાલી ઊંઘ છે ભગવાનને પ્રાર્થના કરીએ હે મહારાજ અમારામાંથી ઊંઘને કાઢજો મોહ નિંદ્રાય છે અને શરીરની નિંદ્રાઈ બહુ જભરી છે કલાકોના કલાકો આપી દીધી છે ઘણાને તો ખબર નહીં કેટલા કલાકની ઊંઘ આપી હોય આપણે વિચાર કરવો પડે કે આટલી ઊંઘ કેવી રીતે આવે આટલી બધી ઊંઘ કેવી રીતે આવે ઘણા તો કે હું તો હોઈ જાઉં ત્રણ દિવસ સુધી ના ઉઠું બોલો એનો કોન્ફિડન્સ હોય વિશ્વાસ ગ્રીનીશ બુકમાં નામ લખાય ત્રણ દિ સુધી ના ઉઠે એટલે શું કહેવાય ઊંઘી જાઉં તો ત્રણ દી સુધી ના ઉઠું પણ ભગવાનની મૂર્તિમાં જેટલું હેત થશે એટલી ઊંઘ ઓછી થશે મોહનિંદ્રા પણ જશે જગત જે સાચું મનાનું છે જશે જે સંતો હરિભક્તો ધામના હતા ચિંતવન જાવત જીતનો કાલ જેહી હરી કે ચિંતવન વિન જાવત જીતનો કાલ જેહી ભગવાનના ના ચિંતવન વિના કેટલો સમય જાય છે વૃથા જાનત પ્રવીન સંત હરિજન ધામ કે જોવું વૃથા જાનત પ્રવીન સંત હરિજન ધામ કે જોવું જે સંતો હરિભક્તો ધામના હતા અર્થાત ધામમાંથી આવ્યા હતા તેવા નિપુણ સંતો અને હરિભક્તો શ્રી હરિની મૂર્તિના ચિંતવન સિવાયના સમયને નિરર્થક જાણતા હતા ભગવાનની મૂર્તિ વિના જે બધું નિરર્થક જાને એ ધામમાંથી આવેલા હોય જે સંતો હરિભક્તો ધામના હતા અક્ષર ધામમાંથી આ પૃથ્વી પર સીધા આવેલા હતા એવા જે ભગવાનના સંતો ભક્તો હતા એ ભગવાનની મૂર્તિના ચિંતવન શિવાય બધાય સમયને નિરર્થક જાણતા બાકીનો સમય તો વૃથા ગયો આવું જાણતા ભૂખ ભૂખને કાપવા માટે ખાવું ઊંઘું આટલું કરવું ને એ તો ભગવાનના ધામના મુક્તને પોસાય જ નહીં અક્ષર ધામમાંથી આવેલો જે મુક્ત હોય એને પોસાય જ નહીં કારણ કે એને એક પ્રતિભા પણ મૂર્તિથી દૂર થવું ગમતું નથી એ તો અક્ષર ધામનો છે જે અક્ષર ધામનો હોય એ મૂર્તિ વિના કેવી રીતે રહી શકે એમાં જે ઉત્તમ નિરકલ્પ વાળો હોય કે જે અખંડ મૂર્તિને જોઈને બેઠો છે આ આ પૃથ્વી ઉપર આવે અને એને મનુષ્ય આકાર ભગવાનની ઈચ્છાથી ધારણ કરવો પડ્યો હોય પરંતુ મૂર્તિ વિના ના રહી શકે મૂર્તિ જેનું ઘર હોય મૂર્તિ જેની ક્રિયા હોય મૂર્તિ જેનું જીવન હોય મૂર્તિ જેનો શ્વાસ હોય આવું હોય એ ન રહી શકે એ રસ્તે જે ચાલવા વાળો છે એ પણ અક્ષરધામ પામવાની તૈયારીમાં છે જે રાત દિવસ એવી મહેનત કરે છે ભગવાનની મૂર્તિને ભૂલીને કાંઈ નથી કરું બેજો કાંઈ નથી કરવું રે ભૂધરજી ને ભૂલી મે તો સુખના સિંધુ જોઈ રે બુદ્ધિ મારી ત્યાં બૂડી મારે અરસ પરસ એ સાથે રે બીજી સમજુ નહીં ઊંડી બીજું જો નથી કરવું રે 부ધરજીને ભૂલીને કેટલા સરસ નિષ્કુળન સ્વામીના શબ્દો છે ભગવાનને ભૂલીને કાંઈ નથી કરવું અક્ષરધામનો મુક્ત જે હોય ને એ ભગવાનને ભૂલીને કશું જ ન કરે ભગવાનની સ્મૃતિ એ જ એની મૂડી ભગવાનની સ્મૃતિ વિના એક ડગલું ચાલવું પણ અક્ષરધામમાંથી આવેલા મુક્તને ન ગમે આવા લક્ષણ જેના દેખાય ને ત્યારે માનવું કા અક્ષરધામનો મુક્ત છે એને મનુષ્ય ન જાણવો એને આપણા જેવો ન જાણવો જેને ભગવાનની મૂર્તિને વિશે આસક્તિ હોય ભગવાનની મૂર્તિની જ વાસના હોય ભગવાનની મૂર્તિનું જ ચિંતવન હોય રાત ને દિવસ મારી નજરથી મારા મહારાજ ન ખસે મારી નજરથી મારા નાથ દૂર ના જાય આવું જેને સદાય રહે એ અક્ષરધામનો મુક્ત છે આવી જેને ખેવના રહે ભલે એવું રહેતું નથી પરંતુ ઈચ્છા રહે છે કે મારે આવું કરવું છે એ અક્ષરધામનો મુક્ત થવા માટે લાયકાત ધરાવે છે એ થઈ જશે આવું જો રહેતું હોય તો પણ સુખેથી પાંચ પર પંખો મૂકીને હોઈ જઈએ છે એસી જોરદાર ચાલુ કરીને હોઈ જઈએ છે એલારામના ધડાકા વાગે બીજા ભડાકા વાગે એકે ભડાકો ને એકે ધડાકો કાંઈ મગજમાં આવે નહીં તો તો મૂર્તિની ભૂખ નથી ઊંઘની ભૂખ છે ઊંઘની ભગવાનને લાગે કે કુમકર્ણ અવતાર ફરી દઈ દઉં એટલે છ મહિના સુધી ઊંઘ્યા જ કરે તો ઊંઘ પૂરી થઈ જાય તો ઓસ્ટ્રેલિયામાં કુવાલા બનાવી દઉં અઢાર કલાક ભલે હું તો ઘાસ ખાતો ખાતો હોઈ જાય તો એ વાંધો નહીં ઊંઘની પણ વાસના હોય તમને આશ્ચર્ય લાગશે કે વાસનાના બહુ પ્રકાર છે એક ઊંઘે વાસના છે એક પ્રકારની ઘણી વખત આપણે બિલકુલ આ ટાઈમે સુઈ ગયા હોઈએ અને સવારની અંદર ઊઠી જ જઈએ એમ હોય આંખે ખુલી ગઈ હોય તોય એમ વિચારે કે બધા નથી ઊઠ્યા હતા આપણે ઉઠીને શું કરશું સુઈ જાવ માથે ઓઢીને પણ ઓર મજા આવે જાગતા ઊંઘવાની તો ઓર મજા આવે તમે ઊંઘ્યા હશો તો ખબર હશે ના ઊંઘી હોય તો ઊંઘી લેજો કે તમારે જોબ કરવાની એટલે ઊંઘાય નહીં બિઝનેસ પર જવાનું હોય તો ઊંઘાય નહીં પણ થોડું અમારી ભેગા રહેવા આવો એટલે ખબર પડી જાય કહેવાનો મારો અર્થ એટલે એવું ના સમજ તક સંતો ઊંઘ્યા કરે છે મારો કહેવાનો અર્થ એ છે આપણી ઉપર જ્યારે કોઈ જવાબદારી ન હોય આપણી ઉપર કોઈ પ્રકારનું કોઈ પૂછવા ના હોય ત્યારે મેં તમને કીધું ને તમારું વેકેશન હોય ને ત્યારે તમારી ઊંઘની કેટલી આસક્તિ છે ને એની પરીક્ષા થઈ જાય શનિ રવિ હોય ને ત્યારે ઊંઘની આસક્તિની પરીક્ષા થઈ જાય આળસ અને પ્રમાદ એટલા મોટા મોહના સ્વરૂપો છે કે ના પૂછો વાત આળસ અને પ્રમાદ આપણને કલ્યાણના માર્ગમાં આળસ બહુ નડે છે શ્રીજી મહારાજે એટલે કહ્યું પ્રથમના વિશ્વમાં કેદી દાખલો કર્યો ન થયો જે કાંઈ રહે છે ને આપણી મૂર્તિ આપણને નજરની સામે નથી રહેતી આળસ વચનામૃત આપણને યાદ નથી રહેતું આપણી આળસ આપણા ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ઘણા વર્ષોથી સત્સંગ કરવા છતાં પણ આપણને સિદ્ધ નથી થતા આપણી આળસ ભગવાન કે સત્પુરુષનો રાજીપો યથાર્થ આપણે નથી લઈ શકતા આપણી આળસ કોઈ જવાબદાર નથી આપણી આળસ પ્રત્યેનો જે મોહ છે એ જ જવાબદાર છે કોઈ વ્યક્તિ જવાબદાર નથી આપણી એકાંતિક પણાને પામવા માટે વર્ષોથી પ્રયત્નશીલ કહેવાતા હોઈએ છતાં પણ એનું રિઝલ્ટ આપણને નથી મળતું આપણી આળસ કેદી દાખલો કર્યો ન થયું આપણા ઈષ્ટદેવ ચેલેન્જ આપે છે આપણને ભગવાન સ્વામિનારાયણ રોકડા ભગવાન છે ઉધારા નહીં કેદી દાખલો કરો ના થયું ભગવાન કે દાખલો કર કામ મારે કરવાનું છે દાખલો તો કર મૂર્તિને ધારવા કેદી દાખલો કર્યો શ્રીજી મહારાજ આપણને પૂછે આપણે કે મહારાજ તમે મને તમારી મૂર્તિ અખંડ મારી સામે રાખો મારી નજર સામે રાખો મહારાજ તમે મારા શ્વાસ બની જાઓ મહારાજ કે પહેલા તારી લાયકાત કેળવું કઈ લાયકાત આળસ તો છોડ તું તો પગ પર પગ ચડાઈને ઘસઘસાટ ઊંઘેન ઊંઘે પછી કે મૂર્તિ કેમ કેમની બને કેમનું બને તારે આઠ કલાકની ઊંઘે પૂરું ના થાય કેમનું બને કેવી રીતે બને તારે મૂર્તિ જોઈએ છે તારે મારું સ્વરૂપ સિદ્ધ કરવું છે તારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે મહારાજ કે આળસને તો કાઢ તું ધંધા માટે આળસને કાઢી શકે છે જોબ માટે આળસને કાઢી શકે છે કોઈ જવાબદારી આવી હોય તો આળસને કાઢી શકે છે પણ જવાબદારી ના હોય જોબ ના હોય બિઝનેસ ઉપર ના જવાનું હોય ત્યારે તને તારો જે દાખલો કરવાનો છે ગુણાદિતાનંદ સ્વામી કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા છે એને અર્થે રાતને દિવસ દાખલો અને જ્યાંથી કોઈ કાળે નીકળવું જ નથી એને અર્થે દાખલો કેટલો દાખલો કેટલો અક્ષરધામમાંથી ક્યારેય પાછું આવવું નથી એને અર્થે દાખલો નહીં અહીંથી અચાનક ઉપડવું છે એના માટે દાખલો એના માટે જાગી જવાય ચાર વાગે સ્ટોર ખોલવાનો હોય તોય જગાય છે ચાર વાગે જોબે જવાનું હોય સવારે તોય જગાય છે પરંતુ એની સામે ચાર વાગે મંદિર આવવાનું હોય સવારે ચાર વાગે મંદિર આવવાનું હોય ને તો અમે આયોજન ખોટું થઈ ગયું અને તમે વિચારો કે આવું સંતોએ આયોજન કરાય જ નહીં આવું સંતોને ખ્યાલ હોવો જોઈએ કયા ટાઈમે કરવું એ સંતોને ખ્યાલ હોવો જોઈએ અને અમને પણ એમ થાય કે અમારી સારી ભૂલ થઈ ગઈ કારણ કે અમારી જાગવું તો પડે જ ને ચાર વાગે પછી એમ આપણી આળસ બહુ જબરી છે આપણને ભગવાનના ભજનમાં ટાઈમ બધો કમ્પ્લેટ જોઈએ આ ટાઈમથી આ ટાઈમ જ થાય આવા ટાઈમે તો થાય જ નહીં શ્રીજી મહારાજે અડધી રાત્રે વચનામૃતો કીધા છે પ્રથમનું પહેલું જ વચનામૃત રાત્રે રાત્રિના સમયે મધરાત્રિએ કેવી રીતે કયો ટાઈમ કારણ કે આળસ નહોતી આળસ નહોતી આપણે જો આયોજન કરીએ તો અમારામાંથી અડધી સંખ્યા હોય પચાસ ટકા અમારી હાજરી અને તમારી તો હાજરી બે ટકા જ હોય અહીં આગળ ખબર જ છે ને આપણને કે સવાર આમના લો આ એકાદશી આવે છે હમણાં બધાએ ભક્તિયજ્ઞની અંદર હમણાં આપણે ભક્તિ કરી રવિવારે અરે શનિવારે અને બધાય આંગળી ઊંચી તો કરી કે વાંધો નહીં આવે બીજી એકાદશી આવે ત્યારે ભજન કરવું છે અને સવારના સાડા સાત વાગ્યાની આરતીની અંદર બધાય આવી જવાનું પછી ભજનમાં લાગવું છે તો તમારું રિઝલ્ટ જેટલા આવવાન આવે તો ખરા જ કારણ કે ભજન તો કરવું જ છે પણ સાડા સાતનો નો ટાઈમ રાખીએ ને કે સાડા સાતે આવી જવું ભજન કરવા સંતોએ બહુ વહેલું ગોઠવ્યું બહુ વહેલું કોણ આવે ત્યાંથી નિશાસો નાખીને વાત શરૂ કરીએ આપણે બહુ વહેલું કોણ આવે કોઈ સંતોને કહેવું જોઈએ ભાઈ ફોન કરજો તમે થોડું સમજાવજો આવું ના હોય બધાને આવવું તો હોય પણ કેવી રીતે અવાય ઉઠીને અવાય કેવી રીતે અવાય નાહોય ને જોબે જવાય છે ને એવી રીતે અવાય જો કે એવું કરીએ જ નહીં અમે એવું કરીએ જ નહીં કારણ કે અમને ભી તો પડે ને પણ વાત એવી છે અમારે તમારે બેન વિચારવાનું છે ખારી આળસ આપણામાં કેટલી બહુ આળસ આપણે કળી જીવોમાં તો બહુ આળસ ગરી ગઈ છે ભગવાનને ભજવળન કાઢવી તો પડશે જ કાઢવી પડશે જુવાન જો થઈ એને હાનું આપણે એટલો બધો થાક કે જાણે હળે જૂત્યા હોય એટલો બધો થાક તો ના લાગે તમને લાગે તમારે તો કેટલાને કેવી કેવી જોબો હોય એવું હોય પણ અમારી જેમ હોય ફ્રી ઓફ ચાર્જ બધું તો તો એને કાંઈ ના હોય કોઈ ઉપાધિ ના હોય એને તો માનસિક હોય બધું વહેલા જાગીને ભજન કરવું એટલું થાય દાદા કાંઈ ઉપાધિ ખરી આપણે તો પછી જેટલું કરવું હોય એટલું થાય અને ઊંઘું હોય તો ઊંઘ પણ થાય

શ્રીજી મહારાજ વખતે પણ એવું હતું કે મહારાજ આખી રાત ઘણી વખત દર્શન આપતા ત્યારે મહારાજની પાસે પરમહંસો કે હરિભક્તો બેઠા હોય ને તો જેટલા બેઠા હોય એટલા સવાર સુધી ના હોય સવાર પડે ને ત્યારે તો દસ પંદર જ હોય બાકીના પછી ધીરે 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 ઊભા થઈને જાય જેટલી શ્રદ્ધા હોય એટલું બેહાય ને બધાની ના હોય પછી મહારાજ પૂછે સંતોને જે મોટા મોટા સંતો બેઠા હોય એવા ખપવાળા કે સંતો આ સંતોની ઊંઘ ઉડે એનું શું કરવું ત્યારે સંતો કે મહારાજ એવું કરો આ જેટલા બેઠા છે ને એને તમે ભેટો આટલાને ભેટશો ને મહારાજ એટલે પેલા હું છે ને એને ખબર પડશે કે મહારાજ જેટલા હવારુધી જાગે એને ભેટ્યા એટલે મહારાજ એ લોકોની ઊંઘળ છે તે મહારાજે ભેટવાનું ચાલું કર્યું ભેટવાનું ચાલું કર્યું ને તો લાઇન પડી ગઈ આંખો ચોડી ચોડીને આવવા માંડ્યા સંતો મહારાજ કે હતા ને બધા ક્યાંથી તો કે કોઈ ફૂટી ગયું જાઓ તમારો બાપ ભેટતો છે તે પછી બધા ઊભા થઈ થઈને આવવા માંડે એવી રીતે મહારાજે સંતોની ઊંઘ દૂર કરી પછી બધા સંતો ખબરદાર થઈ ગયા કે મહારાજ તો ક્યારે હું મોજ આપે શું ખબર એટલે આપણે જાગતા રહેવાનું અને સંતોનો ખપ મહારાજે જગાડી દીધો એક ચરિત્ર આવે છે એટલે ઊંઘ તો એવી છે હવે કે છે કેટલાક આધુનિક જે જે સંતોને હરિભક્તો હતા તેઓ ધામના સંત હરિભક્તોના કરતા પણ વધારે આગ્રહ રાખીને ધ્યાન કરવા ગયા પણ તેમાં તેમના અંતરમાં જે ધામના સંતો અને હરિભક્તો ગણાય છે તેને ન્યૂન એટલે કે હલકાને પાછા પાડવાનો આગ્રહ હતો ઉપરથી શીખીને સરળ સ્વભાવવાળા લાગે પણ તેઓ દેહ દમનનો આગ્રહ અધિક રાખે છે ફાટેલા તૂટેલાને મેલા કપડાને પહેરે તેમજ લોકોને દેખાડવા માટે આહાર ઓછો કરે અને ધામના સંતો હરિભક્તો કે જેને તેમને સત્સંગ કરાવ્યો હતો એવા આધુનિકોએ તેમની સેવાને મહિમાને તજી દીધા અને પોતે જ તેમના કરતા અધિક ચતુર થઈ ગયા આપે ભય અધિક પ્રવીને આપ કે વર્તન અધિક દેખાઈ આપ કે વર્તન અધિક દેખાઈ ધામ સંતકો દિને ઢંકાઈ પોતે વધારે સારું વર્તન દેખાડીને ધામના સંતોને ઢાંકી દીધા આ કંઈક પ્રસંગ થયો હશે એ સમયે જ્યારે આધાર સમી ગ્રંથ લખતા હશે કારણ કે શ્રીજી મહારાજ સંવત અઢારસો ને ની સાલમાં મનુષ્ય લીલાને સંકેલીને તિરોધાન લીલાના મહારાજે દર્શન કરાવ્યા ત્યાર પછી મહારાજ સત્સંગમાં અર્ચા સ્વરૂપે શાસ્ત્ર સ્વરૂપે સંત સ્વરૂપે વગેરે સ્વરૂપે પ્રગટ રહ્યા પણ મનુષ્ય આકાર મહારાજે લીન કરી દીધો ત્યાર પછી કોઈક એવી ઘટનાઓ એ સમયે ઘટી હશે જેનોય અહીં ઉલ્લેખ છે એટલે કોઈ ઘટનાઓને ક્યાંયથી ગોતીને જોડી દેવી એ અવિવેક કહેવાય જેનાથી સત્સંગની ઘણી ઘટનાઓ એ સમયની મોજૂદ છે પણ એ જ ઘટનાને ઉદ્દેશીને સ્વામીએ આ વાત લખી હોય એવું આપણે ન કહી શકીએ જેના કારણે એ ઘટનાઓનો ઉલ્લેખ કરવો અહીં આગળ અયોગ્ય ગણાય પરંતુ આ વાતમાંથી જે આપણે શીખવાનું છે એ આપણે શીખી લઈએ એ વખતે શું થયું હતું આધુનિક કોણ વર્તવા લાગ્યા હતા ધામના સંતો ભક્તોને ઢાંકવા માટે પોતાનું વર્તન અધિક કરીને કોણ વર્તતા હતા એ સમયે સત્સંગમાં એ આપણે જોવા જાણવા જવું નથી કારણ કે આપણો વિષય નથી આપણો સબ્જેક્ટ નથી એ આપણાથી બસ્સો આજથી બસ્સો વર્ષ પૂર્વેના ઇતિહાસો છે જેને આપણે સમજી ન શકીએ અને કોઈક વખત એની વાત કરવા જઈએ તો એ આપણને નુકસાન કરે એના કરતાં આપણે આપણા આત્માને આમાંથી શું ગ્રહણ કરવાનું છે એ આપણે ગ્રહણ કરી લઈએ કેટલાક આધુનિક જે જે સંતો હરિભક્તો હતા તેઓ ધામના સંત હરિભક્તોના કરતા પણ વધારે આગ્રહ રાખીને ધ્યાન કરવા ગયા તેમાં તેમના અંતરમાં જે ધામના સંતો હરિભક્તો ગણાય છે ને એને બીજાને હલકા પાડવાનો આગ્રહ હતો બસ આ વાતને આપણે ખાલી આપણા જીવનમાં શીખીએ બીજી વાત કે જે ધામના સંતો ભક્તો છે એમને જેને એને સત્સંગ કરાવ્યો હતો એના કરતાં પણ આ આધુનિક એમને જેને સત્સંગ કરાવ્યો હતો એવાની સેવાને મહિમાને છોડી દીધા અને પોતાને અધિક ચતુર માનવા લાગ્યા આ બે પોઈન્ટ આપણા જીવનમાં કઈ રીતે સ્પર્શે છે એને આપણે શીખીએ અને આપણા જીવનમાંથી આ બગાડને કાઢીએ થોડા વત્તા અંશે દસ ટકા વીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા અંશે કોઈને સાહીઠ ટકા સિત્તેર ટકા એસી ટકા જેટલા આપણા હૃદયમાં હોય આપણે પોતે ગોતવાનું છે પોતે પોતે જ જ સંશોધન કરીને એને કાઢવાનું છે ભગવાન અને મોટાની કૃપાથી તો પહેલો એ છે કે બીજા કોઈ પણ સંત કે ભક્તોને પાછા પાડવા માટે આપણાથી ન્યૂન બતાવવા માટે થતું વર્તન એટલે અહીં આધુનિક જે કીધો એને એવો કહેવાય જીવનમાં ક્યારેય પણ કોઈ ભગવાનના સંત કે ભક્ત મારાથી ન્યૂન દેખાય એટલે હું આવું વર્તું એવું વર્તન કોઈ દિવસ સારું કરવા પ્રયત્ન કરવો નહીં સહેજે જીવવું એક વાતને વારે વારે હું રિપીટ કરું છું આપણું સહજ જીવન છે એ જ આપણું જ્ઞાન છે આપણું સહજ જીવન આપણું બોલવું આપણું બેસવું આપણું આપણું ઊઠવું આપણું ચાલું હા આપણી એટલી આપણે અપેક્ષા હોય કે હું એવું બોલું એવી રીતે બેસું એવું વર્તન કરું જેનાથી ભગવાન અને ભગવાનના સંતો ભક્તો સત્પુરુષો મારી ઉપર રાજી થાય એ તો આશા રાખવી જ જોઈએ એવી રીતે વર્તવું પણ જોઈએ પરંતુ હું બીજા પાસેથી વખાણને મેળવું હું બીજા પાસે સારો દેખાવ અને મારા કરતાં આ સંત કે ભક્ત ન્યૂન દેખાય એવું સારું વર્તન કરું એવું ધ્યાન કરું એવું તપ કરું એવી સેવા કરું એવું ભજન કરું બીજાને પાછા પાડવા માટે થતી આધ્યાત્મિક માર્ગની કોઈ પણ ક્રિયા એ એનું કલ્યાણ બગાડવા વાળી થાય છે કલ્યાણ સુધારવાવાળી ક્યારેય થતી નથી કલ્યાણ બગાડવાવાળી એટલે એને ફરીથી મનુષ્ય જન્મ ન મળે એવો પણ કરી દે બધું જ કરતો હોય તપ કરતો હોય ધ્યાન કરતો હોય ભજન કરતો હોય સેવા કરતો હોય પરંતુ કોઈ ભગવાનના સંતો ભક્તો એની મહાનતાને ઢાંકવા માટે જો કરતો હોય એની મહાનતાનો છેદ ઉડાડવા માટે જો કરતો હોય તો બધું જ વ્યર્થ છે ઈર્ષાથી થયું કહેવાય એને ઈર્ષાથી થયું કહેવાય કોઈને પાછા પાડવા માટે આપણે એનાથી અધિક વર્તીએ ધ્યાન કરીને દેખાડી દઈએ ભજન કરીને દેખાડી દઈએ તપ કરીને દેખાડી દઈએ સેવા કરીને દેખાડી દઈએ બીજાને પાછા પાડવા માટે બીજા કોઈના હૃદયની અંદર દેખાડવું એ બહુ મોટી ઈર્ષા છે બહુ મોટી અદેખાય છે અને આધુનિક કીધા છે આવી આધુનિકતા આપણામાં નથી ને એવું આપણે સંશોધન કરવાનું બીજા કોઈમાં છે કે નહીં એ સંશોધન કરવા કોઈ નીકળતા નહીં આપણામાં છે કે નહીં આપણે ગોતવાનું છે આપણને એવું થયું છે કે આ સત્સંગની અંદર સેવા ઓલા ભગતે કરે છે અને હુંય કરું છું તો હું એવું કંઈક કરું કે જેનાથી એ ન્યૂન દેખાયનું અધિક દેખાઈ જઉં આવું થયું છે મારે મારું વિચારવાનું તમારે તમારું વિચારવાનું જો આવી ઈર્ષા આપણામાં રહી હોય તો આપણે કાઢવી પડે પ્રથમના ચોથા વચનોમાં મહારાજ કે તુમરું ને નારદજી બંને વૈકુંઠમાં જઈને લક્ષ્મીનારાયણ પાસે ગાન કર્યું તો તુમરૂ ઉપર ભગવાન રાજી થયા પોતાના વસ્ત્રા આભૂષણ બધું દીધું નારદજીને થયું કે મને કંઈ ભગવાને દીધું નહીં લાવો હું આવે તુમરું કરતાં હારું ગાતા શીખી જાઉં એટલે તુમરું ન્યૂન દેખાય તુમરું ન્યૂન દેખાય એ ગંધર્વ હતા એ ન્યૂન દેખાય એને અર્થે નારદજીએ પ્રથમનું ચોથું વચનામૃત એવું કહે છે કે પોતે ગાન વિદ્યા શીખ્યા શિવજીને રાજી કરીને શિવજી પાસેથી ગાન વિદ્યા શીખ્યા સાત મનવંતર સુધી શીખ્યા સાત મનવંતર સુધી શિવજી પાસેથી ગાન વિદ્યા શીખ્યા સાત મનવંતરનો સમય થાય છે બે અબજ અને સોર સોળ કરોડ વરસ બે અબજને કરોડ વરસ સુધી શિવ ઉપર તપ કરીને શિવ થકી પામીને ગાન વિદ્યા શિવમી ભગવાન આગળ ગાવતા ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા એવી રીતે સાત મનવંતર સુધી ગાન વિદ્યા શીખ્યા સાત મનવંતર બે અબજને ને સોળ કરોડ વરસ સુધી શીખ્યા તો પણ એનો જેવું ભગવાનનો રાજીપો થવો જોઈએ એવું ગાતા એમને ના આવડ્યું ભગવાન પ્રસન્ન ન થયા ત્યારે તુમરૂ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા હવા પછી દ્વારિકાની અંદર જ્યારે નારદજીએ ગાયું ને ત્યારે નારદજીએ તુમરુ ઉપર ઈર્ષા મેલી ભગવાને રાજી થઈને ત્યારે અલંકાર આપ્યા ત્યારે મૂકી માટે ઈર્ષા કરવી તો એવી કરવી જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા પોતાના અવગુણને ત્યાગ કરવા અને તેવું ન થવાય અને જે ઈર્ષા કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય ને એવી ઈર્ષા તો કરવી જ નહીં બીજાને ન્યૂન બતાવવા માટે થતું વર્તન એ એક પ્રકારનો દ્રોહ છે ભગવાનના ભક્તોનો એક પ્રકારનો દ્રોહ છે અને આવો બહુ થતો હોય છે બહુ થતો હોય છે આપણે એનું વર્ણન પણ નથી કરવું કારણ કે આપણે આપણું જ જોવું છે આપણે બીજાએ કોને શું કર્યું જોવું જ નથી આપણે આપણું જ જોવું છે કે આપણાથી આવું થાય છે આપણે જે કાંઈ કરીએ ભગવાનને રાજી કરવા કરીએ કોઈને દેખાડી દેવા માટે નહીં કોઈને પાછા પાડવા માટે નહીં કોઈ ન્યૂન દેખાઈ છે કોઈ ન્યૂન દેખાશે એમાંથી આપણને શું ફાયદો શું ફાયદો આપણે મહાન થવું છે ચોક્કસ એવું ઈચ્છા રાખવાની આપણે ઉત્તમ નિરુકલ્પ નિશ્ચયવાળા મુક્ત થાવું છે થાવું જ છે કેમ નથી થાવું આવા મહારાજ મળ્યા છે આવા મોટા સાધુ મળ્યા છે આવા શાસ્ત્રો મળ્યા થાવું છે આપણી કેટલી કેપેસિટી છે એ ભગવાનને ખબર પણ આપણું લક્ષ્ય એ તો ઊંચું આપણે બાંધવું જ જોઈએ પણ કોઈને ન્યૂન બતાવીને આપણને શું ફાયદો એના કરતાં ભગવાનના બધાય સંતો ભક્તો મારાથી બહુ મહાન છે હું તો સર્વથી ન્યૂન છું સર્વથી ન્યૂન છું આ મારી આજુબાજુમાં રહેતા જે સંતો ભક્તો છે બધાય મારા કરતા બહુ સારા સદ્ગુણી છે બહુ સારા ગુનો છે એમાં બહુ સારી ભગવાનની કૃપા એમની ઉપર છે સત્પુરુષનો બહુ મોટો રાજીપો એમની ઉપર છે ભગવાનમાં બહુ હેતવાડા છે મારામાં એવું નથી આવું જો આપણે રાખીશું ને તો વગર સાધને મુક્ત થઈ જઈશું અને જો આધુનિક થવા ગયા આપણે કોઈ ખરેખર ભગવાનના ધામના એવા ભગવાનના મોટા પુરુષ છે ભગવાનના એવા મોટા સંતો ભક્તો છે એને આપણે ન્યૂન બતાવવા માટે આપણું કીડી જેવું પેટને કીડી જેવી બુદ્ધિને અલ્પને ઊંધી બુદ્ધિ એનાથી કાંઈક થોડો ઘણો દોડ કરવા જશું એ તો પેલી ઢેલ નાચતી હોય ને એ ઢેલ ગમે એટલું કરે ને તો એ ઢેલ જ રહે એ કાંઈ મોર ના થાય અને ઢેલની આજુબાજુ આર્ટિફિશિયલ પીછા લગાડી દો ને અને ઢેલ જો મોરની જેમ કડા કરવા જાય ને તો એ પીછાનો જે સો પીસ ગોઠ્યો હોય ને એ ખરી પડે ને તો ઢેલની પૂઠ દેખાય બાકી કાંઈ ના થાય નિષ્કુળન સમયા દ્રષ્ટાંત આપ્યો માટે આપણે મુક્ત થાવું છે વાસ્તવિક મુક્ત થવું છે દેખાડા માટે નહીં પચાસ સાઈઠ સિત્તેર વર્ષની જિંદગી છે અહીં દેખાડીને શું મળી જવાનું અહીં આગળ કોઈ આપણને આપી દેશે શું આપી દેવાના આપણને કદાચ આપણે નથી એવાની જાણ કોઈ આપણને કહી દેશે ઓ તમે બધા કરતા મોટા મુક્ત તો આપણને શું અહીં ફાયદો થઈ જવાનો ગોપાળન સ્વામી ના પાડે છે ફસાવું નહીં ફસાવું નહીં આ તો એટલી મોટી માયા છે બીજાથી શ્રેષ્ઠ દેખાવું એ કેટલી મોટી માયા છે ખબર છે ઉપદેશા અંદર ગુનાદિતાનંદ સ્વામી એક વાત લખી નવ યોગેશ્વર હતા નવ યોગેશ્વર કોણ હતા કેવા હતા ખાલી એ સ્કંદના બીજા અધ્યાયની અંદર વાત આવે છે ઋષભદેવ ભગવાનના સો પુત્ર હતા સો પુત્ર હતા એમાંથી એક પુત્ર ભરત જેના ઉપરથી ભારત નામ પડ્યું છે અને બીજા નવ પુત્ર હતા એ ભારત વર્ષની આજુબાજુમાં સ્થિત નવ દ્વીપના અધિપતિ રચયિતા બન્યા અને નવ બાકી રહ્યા જે ઋષભદેવ ભગવાનના નવ પુત્રો જે બાકી રહ્યા બીજા એ સંન્યાસી થયા અને એ દિગંબર ફરતા અને ભગવાનનો ઉપદેશ આપતા ભગવાનના પરમ ભક્ત હતા આત્મવિદ્યા મેળવવા માટે બહુ પરિશ્રમ એમને કર્યો એમાં બહુ નિપુણ થયા એ લોકો આત્મ દર્શન આત્મવિદ્યા એ મેળવવામાં નિપુણ થયા અને દિગંબર ફરતા હતા વસ્ત્ર પણ ભગવત ઉપદેશ આપતા હતા પોતાની પાસે જે આવે એને ભગવાન ઓળખાવતા હતા ભગવાનના પરમ ભક્ત હતા એવા નવ યોગેશ્વરો ઋષભદેવ ભગવાનના સો પુત્રોમાં નવ પુત્રો કવિ અંતરિક્ષ ધ્રુમિલ પ્રબુદ્ધ પીપલાયન ચમસ અને કરભાજન આટલા નવ નવ યોગેશ્વરો છે યોગેશ્વર તમે ઘણી વખત શબ્દ સાંભળ્યો હશે એ ઋષભ ભગવાનના નવ પુત્રો સંન્યાસી હતા દિગંબર ભગવાનમાં હેતવાળા આત્મ દર્શનવાળા વાળા એવા હતા આત્માને વિશે સ્થિતિવાળા પુરુષો હતા જેવા તેવા નતા પણ ઉપદેશા અમૃતમાં ગુણાતીતાનંદ સ્વામીએ વાત કીધી છે એવું કીધું કે આ નવ યોગેશ્વરો હતા ને એ સારા જ હતા એના લક્ષણ મેં કીધા કેવા હતા ભગવાનના પુત્ર હતા છતાં પણ એમાં પ્રબુદ્ધ નામના જે યોગેશ્વર હતા એઓ સારા વક્તા હતા કથા તો નવે નવ કરતા હતા પણ પ્રબુદ્ધ જે હતા ને એની કથા બીજાને અસર કરતી હતી બીજાના હૃદયને વિંધતી હતી બીજાના હૃદયમાં ભગવાન આપતી હતી એવા હતા પ્રબુદ્ધ એમને વધારે લોકો માનતા એમની પાસે જ્ઞાન સાંભળવા માટે બધા જ હતા પ્રબુદ્ધની મોટાઈ જોઈને બાકીના આઠ યોગેશ્વરોને ઈર્ષા આવી સમજાય છે આધુનિક ના થવું અનાદિ થવું કેટલું અઘરું છે બધાને મહાન જાણવા એ અનાદિ મુક્ત બનાવશે અને બીજાને ન્યૂન બતાવવા માટે મહત્વર્તન થતું હશે આપણને આધુનિક બનાવશે અને આધુનિકની આધુનિકની કોઈ ગતિ ગતિ નથી નરક છે જગ્યા ના મળે કારણ કે દ્રોહ થાય ભગવાનના ભગતનો કલ્પના કરો ઋષભદેવ ભગવાનના પુત્ર હોય આત્મ જ્ઞાની હોય પરમાત્માના જ્ઞાનને આપવા વાળા હોય દિગંબર હોય શરીરનું પણ ભાન ન હોય જ્ઞાન ચર્ચાને કરવા વાળા જ હોય આટલા બધા જ્ઞાની પુરુષો હોવા છતાં પણ પ્રબુદ્ધ યોગેશ્વરને એ નવ યોગેશ્વરમાંથી પ્રબુદ્ધ સન્યાસીને જ્યારે વધારે લોકો માનવા લાગ્યા પ્રબુદ્ધને વધારે લોકો પૂજવા લાગ્યા એમની વાતમાં વધારે પ્રતીતિ આવવા લાગી એમના દ્વારા ભગવાન લોકોને વધારે ઓળખાવા લાગ્યા ત્યારે બાકીના આઠ આત્મજ્ઞાની જ્ઞાની હોવા છતાં પણ એવો વિચાર ના થયો ભગવાનને એમના દ્વારા એવું કાર્ય કરાવવું હશે કરાવતા હશે હું વાંધો છે મારે ભગવાન ઓળખાવા છે આપણે આઠને ભગવાન ઓળખાવા છે પ્રબુદ્ધજીને પણ ભગવાન ઓળખાવા છે પરંતુ ભગવાનને એમના દ્વારા વધારે કાર્ય કરવું છે તો એમાં મને શું વાંધો હોય પણ આઠ આત્મજ્ઞાની યોગેશ્વરોને પણ તે દિવસે ઈર્ષાના કારણે કેવો વિચાર આવે છે ઋષભદેવ ભગવાનના પુત્રો કઈ સામાન્ય ના હોય નવ યોગેશ્વરો જ્ઞાની હતા એમનું ચરિત્ર છે મારાન તમારા જેવા સામાન્ય વ્યક્તિઓના ભેજાની અંદર આવી બધી વિકૃતિઓ પડી હોય એને કાઢવા માટે આ નવ યોગેશ્વરોએ ચરિત્ર કર્યા છે ઋષભદેવ ભગવાનના પુત્ર હોય જેને આત્મજ્ઞાન હોય પરમાત્માના જ્ઞાનના જે પ્રચારકો હોય જેને શ્રીમદ ભાગવત પ્રમાણ કરે એવા યોગેશ્વરો એ કોઈ સામાન્ય કઈ વ્યક્તિ નહોતા પણ સમજવા જેવી વાત એ છે આઠ બીજા જે હતા એ લોકોએ ભેગા થઈને ગુણાદિત્યાનંદ સ્વામી ઉપદેશામૃતમાં કે છે એમને એવું થયું કે જ્યાં સુધી આ પ્રબુદ્ધ જીવતો હશે ત્યાં સુધી આપણી પાસે લોકો જ્ઞાન લેવા નહીં આવે આત્મજ્ઞાની પુરુષોને ને લોકેશના થઈ લોકેશના પ્રબુદ્ધ જીવતો હશે ને ત્યાં સુધી આપણી પાસે કોઈ જ્ઞાન લેવા નહીં આવે આપણી કોઈ પૂજા પણ નહીં કરે માટે એને મારી નાખીએ આ રીતે ગોઠવણ કરીને પ્રબુદ્ધને પકડીને નિર્જન વનના કુવામાં નાખવા લઈ ગયા આઠ જણા ભેગા થઈને ત્યારે પ્રબુદ્ધે કારણ પૂછ્યું તેથી આઠે જણ કેવા લાગ્યા તું સારી કથા વાર્તા કરે છે તેથી લોકો અમારી કથા સાંભળવા આવતા નથી માટે તને મારી નાખો છે આવું થાય લો આવું સાંભળીને પ્રબુદ્ધે કહ્યું મને જીવતો રહેવા દો હવે પછી હું કથા વાર્તા નહીં કરું બસ પણ મને જીવતો રાખો પછી એમને જીવતા રાખ્યા આવું થયું લો આ નવ યોગેશ્વરના ઘરનો ડખો કીધો એવું છે કોઈને પાછા પાડવા માટે કોઈની ટીકા કરી દેવી કોઈની નિંદા કરી દેવી કોઈની કૂથની કરી દેવી કોઈના ખરાબ શબ્દો ઉચ્ચારી દેવા બહુ સહેલા છે બહુ સહેલા છે પણ સંતના લક્ષણ કીધા જીવના રૂડા થવા માટે સુની પારકા તે જીવના રૂડા થવા માટે ઓરે અધર્મનો નહી પ્રવે એવા સંતાને ના નામ હો જેને બીજાની ન્યૂનતા હોય કોઈક લક્ષણની તો પણ એને ઉત્કૃષ્ટ કરીને જોઈ શકે નિજ ગુણ સમ અનુકરી જાને અનુ પર્વત કરી માને આ અનાદિ અનાદિ થાવું છે કે આધુનિક થાવું છે આપણે નક્કી કરવાનું છે આપણા હૃદયની બાજુ જોઈને નક્કી કરવાનું છે અંદર થી ઉઠતા સંકલ્પો જોવાના છે મને આવા સંકલ્પ તો નથી થતા કે હું પેલા ભગત કરતાં વધારે સારો દેખાય જાઉં હું ઓલા સંત કરતાં વધારે સારો અને શ્રેષ્ઠ દેખાઈ જાઉં આવા સંકલ્પો એ સહિત તો મારી આધ્યાત્મિક માર્ગની બધી ક્રિયાઓને પ્રવૃત્તિ તો નથી થતી ને નહીં તો ભગવાન સંબંધી પ્રવૃત્તિ પણ મને ભગવાનથી દૂર લઈ જશે ભગવા પહેર્યા પછી પણ મને ભગવાનથી એવી પ્રવૃત્તિ દૂર લઈ જઈ શકે ત્યાં સુધી કે તિલક ચંદલાઓ કંઠી બહારનું પાણી નહીં પીવા છતાં પણ બહારનું નહીં ખાવાનું કરવા છતાં પણ મને ભગવાનથી દૂર લઈ જઈ શકે નિષ્ઠાનું સ્વરૂપ વાણીમાં નથી હોતું ઉપાસનાનું સ્વરૂપ વાણીમાં નથી હોતું ધર્મનું સ્વરૂપ વાણીમાં નથી હોતું સમર્પણનું સ્વરૂપ વાણીમાં નથી હોતું એ જીવન અને વર્તનનો વિષય છે વર્તનનો વિષય છે કોઈના વિશે બોલવું અથવા તો કોઈને પાછા પાડવા માટે વર્તવું એ બધું બહુ સહેલું છે પરંતુ જીવન જીવવું જીવન એ અતિ કઠણ છે કહેની મિશ્રી ખાંડ હેની મિશ્રી ખાંડ હે રેહની તાતા લો કહેની કહેન રેની રે ઐસાક કેને રહેની રહેને એવો વિરલો કોક હોય એને અનાદિ કહેવાય આ મારે મારા હૃદયમાં વિચારવાનું તમારે તમારા હૃદયમાં એમાં જેટલા સત્સંગથી નજીક હો જેટલી વધારે સેવા કરતા હોઈએ વધારે ભજન કરતા હોઈએ કથા કરતા હોઈએ કથા સાંભળતા હોઈએ કંઈક ગણાતા હોઈએ કાંઈક લિસ્ટ બનતું હોય તો આપણું નામ લખાતું હોય પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું આઠમું દસમું નંબરમાં નામ લખાતા હોય ને એવા બધાએ સાવધાન રહેવાનું આમાં જેના લિસ્ટમાં હજુ છેલ્લે નામ હોય એને બહુ ચિંતા નથી કારણ કે એને તો કોને હજુ કાઈ એને હજુ તો નંબર જ એનો હોમ ગણાતો હોય તો ક્યાં પણ લિસ્ટ પડે ને આપણું નામ લખાતું હોય ને કે પાંચ મા દસ મા બાર મા મા ત્યાર પછી આ બધું શરૂઆત થાય છે આટલા મોટા નવ યોગેશ્વરો થયા પછી આવું થાય હું તમે તો હું કીડી જેવા આપણી હમજન ને આપણી પાસે હું એટલી મોટી હમજન કાઈ ના મળે માટે સાવધાન રહેવું પડે એવું કે છે ગોપાળન સ્વામીએ બહુ સરસ વાત કરી છે થોડીક વાંચું આ અંતરદ્રષ્ટિની વાતો હરિચંદ્રનો સાગરમાં આવે ને ત્યારે થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરવી જ જોઈએ આપણા જીવનમાં ડોકિયા કરવા જ જોઈએ અને આપણા જીવનના બગાડોને કાઢવા જ જોઈએ કારણ કે આપણે મહારાજના બહુ વાલા મુક્ત બનવું છે આપણે મહારાજની આ દુનિયાના વાલા નથી બનવું આપણે મહારાજના વાલા બનવું છે મહારાજના સત્પુરુષના વાલા બનવું છે ભગવાનના એવા દિવ્ય સંતો ભક્તો જેવા અલૌકિક ભાવવાળા છે ને એના હૃદયમાં આપણે છે તો આપણે નિર્દોષ બનવું પડશે આપણે પોતે જ આપણા દોષને જોઈશું તો આપણને મળી જશે સ્વામીની પ્રકરણ ત્રીજાની ત્રીજી વાત છે બહુ સરસ વાત છે ધ્યાનથી વાંચજો આજે થોડી વાંચું છું બીજી થોડી કાલે વાંચશું સ્વામી એમ કે છે કે સ્વામીએ પ્રકરણ ત્રીજાની ત્રીજી વાતની શરૂઆત એવી રીતે કરી છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આળસ પ્રમાદ મોહ ઈર્ષા દમ ને કપટ એટલા જે દોષ તેના લક્ષણ તથા તેમને જીતવાના ઉપાય કહીએ છીએ પછી સ્વામીએ બધાના લક્ષણ કીધા ને એને જીતવાના ઉપાય કીધા હવે સ્વામી એમાં ઈર્ષા વિશે કીધું છે હું વાંચું છું ઈર્ષાને એમ ઓળખવી જે પોતાના બરોબરિયાની ઉત્કૃષ્ટતા જણાય ત્યારે તેના ઉપર ઈર્ષા આવે ત્યારે તેનો એમ વિચાર કરવો કે મારે એના ઉપર ઈર્ષા આવી તે એનામાં દોષ છે એટલે આવી કે દોષ નથી અને આવી પછી એનો નિર્ધાર કરીને વિચાર કરવો જે એનામાં તો દોષ નથી અને મને એનો અવગુણ આવ્યો માટે મારો ઈર્ષાવાળો સ્વભાવ છે પછી તે ઈર્ષાને એમ ટાળવી હવે ટાળવી કેમ એવી રીતે ટાળવી એનામાં જે ગુણ હોય તેને વિચારવા જે આવી રીતે તેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્યને મહાત્મ્ય સહિત ભક્તિને દેશ કાળે ન ડગે એવો ભગવાનનો નિશ્ચય છે જેની ઉપર હું ઈર્ષા કરું છું જેને પાછા પાડવા મહેનત કરું છું જેને ન્યૂન દેખાડવા મહેનત કરું છું એ તો આવા છે કોઈ કાળે દેશ કાળે કરીને ડગેના એવા છે ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય યુક્ત છે એનામાં જેવા ગુણ છે એમાંનો મારામાં એકય નથી એને સત્સંગને વિશે આત્મબુદ્ધિ દ્રઢ છે દેશ કાળે કરીને સત્સંગમાંથી એનો પગ મોડો પડે એવો નથી ઇત્યાદિક જે એનામાં મોટા મોટા ગુણ પર્વતપ્રાય છે એ મારામાં એ ગુણ છે જ નહીં તે મારામાં એ ગુણ છે ખરા પણ દેશ કાળે કરીને એનો ઠાર હે એમ જણાતું નથી એમાં જે છે પર્વતપ્રાય છે મારામાં થોડા ઘણા હશે પણ એનો ઠાર એવું જણાતું નથી મને એમના ઉપર ઈર્ષા આવે છે એ મારામાં અતિ ભૂંડો દોષ છે અને મારું પરલોકમાં અતિ ભૂંડું કરે એવો છે એમ જાણીને પછી તેના ગુણને વિચારીને તેનો વારંવાર ગુણ લેવો અને મોઢે દિન વચન બોલીને પ્રાર્થના થાય તો એને પગે લાગીને એમની આગળ પ્રાર્થના કરીને કહેવું મને ઈર્ષાએ કરીને તમારો અવગુણ ગુણ આવ્યો છે માટે મારો અપરાધ ક્ષમા કરજો એને મોઢે ન કહેવાય તો મનમાં એને પ્રાર્થના વારંવાર કરવી પછી ભગવાનને પ્રાર્થના કરવી હે મહારાજ મારામાં ઈર્ષા રહી છે તેને તમે ટાળો એમ વારંવાર ભગવાનને પ્રાર્થના કરવી અને એમ વિચાર કરવો જે એ ઈર્ષા જો મારામાં રહેશે તો એને કરીને મારે પરલોકને વિશે પ્રાપ્તિમાં બહુ ફેર રહેશે અને ભગવાન મારા પર રાજી નહીં થાય એમ મનમાં નિરંતર ખટકો રહે તે ઈર્ષા ન ટળે ત્યાં સુધી મનમાં પશ્ચાતાપ કર્યા કરે તો ધીરે ધીરે ઈર્ષા ટળે આ વાત દરેક ભક્તો વાંચજો પ્રકરણ ત્રીજાની ત્રીજા નંબરની વાત ત્યાગીને તો અવશ્ય વાંચવા જેવી છે ત્યાગી માટે તો દીવાદાંડી રૂપ છે પણ ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તો પણ જે સમર્પણથી સેવા કરે છે નિષ્ઠાથી સેવા કરે છે ભગવાનની પ્યોર ઉપાસના રાખે છે ધર્મ રાખે છે એવા ભગવાનના ભક્તો પણ આપણે સમૂહમાં રહીએ છીએ આપણાથી ઈર્ષા થશે ભગવાનના ભગત સાથે જ થશે આપણે કોઈને ન્યૂન દેખાડવા પ્રયત્ન કરીશું તો ભગવાનના ભગતને જ કરશું કારણ કે હવે સંસાર બાજુનો બધા સંબંધો ગૌન થઈ ગયા હોય માટે જેને સંસાર સંબંધીઓ ગૌન થયા છે જેને ભગવાન પ્રધાન થાય છે સંત પ્રદાન થાય છે ભક્ત પ્રદાન થાય છે એવા બધાએ આ વાતને ધ્યાનથી વાંચવી જોઈએ ગુણ બુદ્ધિવાળા હોય ઉપર છલ્લો સત્સંગ કરતા હોય ને ક્યારેક જ સત્સંગમાં એની માટે આ નથી પણ જેને ઊંડાણથી સત્સંગ કરવાની ટેવ છે એ તમામ ભક્તો આ વાંચે મારે હું તો ત્યાગી છું મારા માટે તો મસ્ટ જરૂરી જ છે મારે વાંચવી જ જોઈએ સમજવી જ જોઈએ મારે ટાળવું જ જોઈએ પણ ભગવાનના જે ભક્તો હોય એકાંતિક ભાવને પામવાના રસ્તે ચાલ્યા છે એને પણ આ વાંચવા જેવી છે બીજી વાત એ હતી આધુનિક બીજો આધુનિક એને કીધો આધુનિક એને કહેવાય કે જેની પાસેથી એ ભગવાનનો મહિમા શીખ્યો છે જેની પાસેથી એ ઉપાસના શીખ્યો છે એને જ ન્યૂન બતાવીને પોતે હું અધિક ઉપાસનાવાળો છું વધારે ભક્તિવાળો છું વધારે નિષ્ઠાવાળો છું વધારે ભગવાનને સમજી શકું છું વધારે મને ભગવાનમાં બધું છે વધારે ધર્મવાળો છું મને જેને ધર્મ શીખવાડ્યો એના કરતાં મારો ધર્મ વધારે છે જેને મને ઉપાસના શીખવાડી એના કરતાં મને ઉપાસના વધારે છે જેને મને નિષ્ઠા શીખવાડી એના કરતાં મારામાં નિષ્ઠા વધારે છે આ પ્રકારનું વર્તન એ પણ આધુનિકનું છે કૂવામાં હોય તો અવેડામાં આવે અવેડો એમ કે મારામાં ચોખ્ખું પાણી પણ કૂવામાં ડોળું પાણી તો સમજવાનું કે અવેળો ખોટો છે કોઈ દિવસ શક્ય જ નથી કૂવામાં ડોળું પાણી તો અવેળામાં ડોળું હોય ને કૂવામાં ચોખ્ખું તો અવેળામાં ચોખ્ખું હોય માટે એને પણ આધુનિક કીધું એટલે આધુનિક બે પ્રકારના કીધા એક જે બીજાને ન્યૂન બતાવવા અધિક વર્તન રાખીએ અને બીજો જેની પાસેથી કંઈક શીખ્યો છે જેની પાસેથી ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન મળ્યું છે એના કરતાં પણ અધિક થવા જાય જેને એને ઉપાસના આપી એના કરતા જાય ધર્મ એને ધર્મની અંદર એના અધિક થવા જાય આવો જે છે એને પણ આધુનિક કીધો છે આધુનિક કીધો છે આ બે પ્રકારની આધુનિકતા મહારા તમારા હૃદયમાં મહારાજ ક્યારેય ન આપે અહીં જે આધારન સ્વામીએ જે આધુનિક લખ્યા એવું થવાની આપણને ટેવ ક્યારેય ન પડે આપણાથી ક્યારેક બાળક બુદ્ધિમાં કે આપણી ક્યારેક કોઈ પ્રકારના આપણા ઈર્ષાના માનના અંશોના કારણે એવું વર્તાઈ જતું હોય તો ભગવાન અને મોટા આપણી રક્ષા કરે આપણને આપણા દોષ બતાવે ને એમાંથી આપણે રિટર્ન થઈએ આપણે આધુનિક નથી થવું આપણે અનાદિ થવું છે આધુનિકની અંદર માલ નથી અનાદિમાં માલ છે અનાદિમાં મૂર્તિ મળશે આધુનિકમાં નરક મળશે આધુનિકમાં લક ચોરાસી મળશે અને અનાદિની અંદર ભગવાનનું ધામ મળશે અનાદિમાં મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી ભેગા જઈને બેસાશે અને આધુનિકની અંદર છે ને અઠ્યાવીસ પ્રકારના નરક છે ને એમાં ધોકા ખાઈને તોય એ લોકો મારતા થાકી જશે તોય એ લોકોને મજા નહીં આવે કે સજા પૂરી ના થઈ હજુ હજુ નાખો ક્યાંક એવું થશે માટે આપણે અનાદિ થવું છે આપણા જીવમાં અંતરદ્રષ્ટિ કરી આપણું જીવન અંતરદ્રષ્ટિવાળું બનાવીએ ઝાકતું બનાવીએ જાગતા રહીએ કલ્યાણનો માર્ગ છે ગાફલપણાનો આ રસ્તો નથી માટે કોઈ આપણે કેવા છે બીજાને સમજાવવા પ્રયત્ન ન કરીએ આપણે કેવા છે આપણી જાતને સમજાવીએ અને આપણે કેવા થાવું છે એ આપણી જાતને સમજાવીને એ રસ્તે ચાલ્યા કરીએ મહારાજ અને મોટા આપણને સર્વ રીતે સહાય કરશે એવી સરસ આમાં અંતરદૃષ્ટિની વાત સ્વામીએ લખી છે હજુ પણ બહુ સરસ વાતો સ્વામી આગળ આપણા આત્માને સંશોધન કરવા માટેની કરે છે અને આપણે આવતીકાલ સાંભળશું